नमस्कार मंतव्य न्यूज साथे हूं छु श्रद्धा। एक महत्वना समाचार सामे आवी रह्या छे। वडाप्रधान मोदी थोड़ी ज क्षणों में हवे दिल्ली जवा रवाना थशे। महत्वनुं छे कि ज्यारे वडाप्रधान मोदी आज अमदावादना प्रवासे हता त्यारे अमृत महोत्सव में तेमने प्रारंभ कराव्यो हतो, साथे ज दांडी यात्रा ने लीली झंडी बताविने तेओए आ यात्रा नो प्रारंभ कराव्यो हतो। बैठक में सीएम और सीआर पाटिल उपस्थित रहा था। जयरे वडाप्रधान मोदी दिल्ली जवा रवाना थया ते पहला एक मीटिंग आयोजन कर हवे पूर्ण थई चुकी छे। संवाददाता आयुषी जोड़ाई गया छे। जी आयुषी जणावशो, आजे वडाप्रधान अमदावादना प्रवासे अने हवे दिल्ली जवा थोड़ी क क्षणों में रवाना थशे, त्यारे ते पहला एक सभानुं आयोजन कर्युं हतुं जे हवे पूर्ण थई चुकी छे। बिल्कुल श्रद्धा, जे रीते प्रधानमंत्री नरेन्द्र मोदी आज एक दिवसीय अमदावाद प्रवासे हता, वेळे सवारे 10 वाग्या आसपास तेओ अमदावाद खाते आवी पहोंच्या हता अने गांधी आश्रम खाते जे एक आजे आजादीना 75મા વર્ષની ઉજવણી હતી કે જે આઝાદી કા અમૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા અને દાંડી માર્ચ જે છે દાંડી યાત્રા તેને પ્રારંભ તેમના હસ્તે કરવામાં આવ્યો હતો। 75થી પણ વધુ ડેલિગેટ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને હવે જ્યારે કાર્યક્રમ પૂર્ણ થઈ ચૂક્યો છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 વાગીને 5 મિનિટ આસપાસ જે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા અને હાલ જે રીતે 2 વાગવા આવ્યા છે ત્યારે અંદાજે 50 મિનિટ જેટલો સમય તેઓ એરપોર્ટ ખાતે રહી અને સીએમ વિજય રૂપાણી અને સીઆર પાટીલ અને સાથે જ ભારતીય જનતા પાર્ટીના અનેક દિગ્ગજ નેતાઓ સાથે બેઠક કરી હતી, મીટિંગ કરી હતી અને મીટિંગની અંદર જે રીતે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંદર જે પરિણામો સામે આવ્યા હતા તેને લઈને પણ ચર્ચા થઈ, જે રીતે ભવ્ય વિજય છે ભારતીય જનતા પાર્ટીએ હાંસલ કર્યો તેને લઈને ચર્ચા થઈ અને સૌથી મહત્વની ચર્ચા જે થઈ છે તો તે ગાંધી આશ્રમના જે વિકાસના કાર્યો કરવાના છે, જે ગાંધી પ્રોજેક્ટ જે છે ગાંધી આશ્રમ ખાતે જે શરૂ થનાર છે તેને લઈને ચર્ચા કરવામાં આવી કે કઈ રીતે આ કોઈ કાર્યક્રમ જે આ કોઈ પ્રોજેક્ટ છે તેને શરૂ કરવામાં આવશે, કઈ રીતે આખું આયોજન થશે, કયા કયા પ્રકારના ચેન્જીસ જે છે તે આવશે, જે રીતે આખું ગાંધી આશ્રમ જે 100 કરોડના ખર્ચે આખું ડેવલપ કરવાનું છે ત્યારે કયા પ્રકારના ડેવલપમેન્ટ તેમાં થશે, કારણ કે જે રીતે મહાત્મા ગાંધીની જે દાંડી માર્ચ એટલે કે આઝાદીને લઈને જેટલી પણ શરૂઆત કરી હતી તમામની શરૂઆત જે કેન્દ્ર બિંદુ કહી શકાય આઝાદી નથી અમદાવાદથી થઈ હતી, ત્યારે અમદાવાદ ખાતે જે ગાંધી આશ્રમ આવેલું છે તેનું રીડેવલપમેન્ટ માટે કયા પ્રકારના કાર્યો કરવામાં આવશે તેને લઈને ચર્ચા થઈ હતી, ત્યારે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે દિલ્હી જવા માટે રવાના થઈ રહ્યા છે। જોઈ શકાય છે જે વાયુસેનાનું વિશેષ વિમાન મારફતે તેઓ હવે દિલ્હી જવા માટે રવાના થઈ રહ્યા છે। આજે જે વિમાન જે જોઈ શકાય છે સ્ક્રીન પરથી જ વિમાન મારફતે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હી જવા માટે રવાના થઈ ચૂક્યા છે, જ્યાં વાયુસેનાનું વિશેષ એરક્રાફ્ટ છે તેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવાર છે અને હવે તેઓ દિલ્હી માટે ઉડાન છે। તો મહત્વનું છે કે આજે વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે હાજર રહ્યા હતા, પીએમ મોદીએ દાંડી યાત્રાને ફ્લેગ ઓફ કર્યું હતું અને હવે તેઓ દિલ્હી જવા રવાના થયા છે, ત્યારે હવે થોડીક ક્ષણોમાં તેઓ દિલ્હી જવા રવાના થશે। મહત્વનું છે કે વડાપ્રધાન મોદીએ એક સભાનું સંબોધન કર્યું ત્યારે તેઓએ કહ્યું કે દેશ પાસે રસીનું સામર્થ્ય, આપણે દેશ માટે એક ડગલું આગળ વધીશું તો દેશ આપણા માટે 130 કરોડ ડગલા આગળ વધશે। મહત્વનું છે કે તેઓ સંબોધન કર્યા બાદ એક સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં સીએમ અને સીઆર પાટીલ હાજર રહ્યા। આ સભાનું પૂર્ણાહુતિ બાદ તેઓ હવે દિલ્હી જવા રવાના થયા છે, થોડીક જ ક્ષણોમાં હવે તેઓ દિલ્હી પહોંચશે। મહત્વનું છે કે જ્યારે આઝાદીને હવે 75 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે વડાપ્રધાન મોદી આજે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને હવે થોડીક ક્ષણોમાં તેઓ દિલ્હી જવા રવાના થશે। દિલ્હી જતા પહેલા તેઓએ સામાન્ય સભાનું આયોજન કર્યું હતું જેમાં સીએમ વિજય રૂપાણી અને સીઆર પાટીલ હાજર રહ્યા હતા। વડાપ્રધાને જે સંબોધન કર્યું ત્યારે વડાપ્રધાને કહ્યું કે દેશનું નમક આપણે ખાધું છે, નમક શ્રમ અને સમાનતાનું પ્રતીક છે। તો આજે અમૃત મહોત્સવ છે તે 2023 સુધી ચાલવાના રહ્યો છે।